અરવલ્લી જિલ્લાના મોડાસામાં સીએ અને એનઆરસીના વિરોધમાં બંધનું એલાન. કોલેજ રોડ, કસ્બા, સુકા બજાર, માર્કેટ યાર્ડ, કડિયાવાડ સહિતના વિસ્તારમાં સ્વયંભૂ બંધની અસર. અરવલ્લીમાં મુસ્લિમ કોઓર્ડિનેશન કમિટીએ જનતા કર્ફ્યુ અને સ્વયંભૂ બંધનું એલાન આપ્યું હતું. તો તીડથી 4000 હેક્ટરમાં ઉભા પાકને નુકસાન, જોકે કુલ 6000 હેક્ટરમાં નુકસાન થયા હોવાની આશંકા અને 25% તીડ માર્યાનો કૃષિ વિભાગે દાવો કર્યો. સરકાર દ્વારા ડ્રોનથી તીડને નાશ કરવાનો દાવો કરવામાં આવ્યો, જોકે 25000 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં તીડનું ટોળું આકાશમાં જ ફરતું રહ્યું હતું. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ત્રાટકેલા તીડને લઈને રાહતના સમાચાર. પવનની દિશા રાજસ્થાનના રણ તરફ જતા ખેડૂતોને રાહત મળી. ગુરુવારથી તીડ રરકા, નારોલી અને રાજસ્થાનના શિલુકામાં રોકાયા છે. જોકે તીડ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે શુક્રવારે ફરીથી કેન્દ્ર અને રાજ્યની ટીમ સંયુક્ત રીતે ઓપરેશન કરશે. બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્રની અને રાજ્યની ટીમ અને કૃષિ વિભાગની પણ અલગ અલગ ટીમે કામે લાગી. તીડને અંકુશમાં લેવા માટે શુક્રવારે 119 ટીમો કામે લાગશે, જેમાં રાજ્યની 100 ટીમ અને કેન્દ્રની 19 ટીમ જોડાશે. તો અલગ અલગ ટીમો અને કૃષિ વિભાગ દ્વારા સતત કામકાજ કરવામાં આવી રહ્યું છે. ત્યારે માંડ 25% તીડનો નાશ થયો છે, તેની વચ્ચે તીડનો ખતરો હજુ પણ યથાવત છે. તો કૃષિ પ્રધાન આરસી ફળદુના બનાસકાંઠામાં ધામા તીડ કંટ્રોલની કામગીરીનું કૃષિ પ્રધાન નિરીક્ષણ કરશે. જોકે વાઘાસણા, મિયાલ અને નાના મેસરા ગામની સીમમાં તીડે લોકેટ થયા છે, જેને લઈને તીડ કંટ્રોલ વિભાગે તીડ ઉડે તે પહેલા સ્પ્રેની કામગીરી હાથ ધરી હતી. સુરેન્દ્રનગરમાં પાડી ગામેથી જીરાની ચોરી કરનાર એક આરોપીની પોલીસે ધરપકડ કરી. એલસીબીએ તપાસ કરતા આરોપી પાસેથી જીરાના 5 કોથળા મળી આવ્યા હતા. ગાંધીનગરમાં લોકરક્ષક દળની મહિલા રેલી પહેલા જ ફાટા પડ્યા. મહિલાઓએ રેલીમાં જય ભીમનો નારો લગાવવાનો ઇનકાર કરતા ભીમ આર્મીએ સમર્થન પાછું ખેંચ્યું. અમદાવાદમાં ડોક્ટરના અપહરણ કેસમાં પોલીસે 3 ટીમ બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી. ગુરુવારે ડોક્ટર એસોસિએશનના તબીબોએ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી અને આરોપીઓની ધરપકડની માંગ કરી. પોલીસે બપોર સુધી ધરપકડની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો. છોટાઉદેપુરમાં 2 ટ્રક વચ્ચે અકસ્માત થતાં 1 વ્યક્તિનું મૃત્યુ. જામલા ગામ પાસે 2 ટ્રક વચ્ચે ટક્કર થઈ, જેમાં 1 વ્યક્તિનું મોત અને અન્ય 1 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. જામનગરના ધ્રોલ નજીક કાર કેનાલમાં ખાબકતા 4 લોકોના મૃત્યુ. જામનગરથી રાજકોટ કાર જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી. અકસ્માતમાં 4ના મૃત્યુ, 1 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત. બોટાદના રાણપુર ગામે કારમાં આગ લાગ્યાની ઘટના સામે આવી. જન્મભૂમિ હાઈસ્કૂલના ગેટ પાસે કાર ઊભી હતી, જેમાં અચાનક આગ લાગી. ઘટનાની જાણ થતાં લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, જોકે કાર આગમાં બળીને ખાક થઈ ગઈ. હિંમતનગર શહેરમાં 10 દિવસ અગાઉ દુકાનમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ફાયરિંગ કરનાર શખ્સોની ધરપકડ કરી છે અને સટ્ટા જુગારના પૈસાની લેતી દેતીના વ્યવહારની ઉઘરાણીને લઈને ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું. આરોપીઓ પાસેથી પિસ્તોલ અને બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અમદાવાદના નિકોલમાં 3જા માળે વિદ્યાર્થી પડી જતા ઘટના સ્થળે તેનું મૃત્યુ થયું. તબીબોના કહેવાનુસાર વિદ્યાર્થીના માથાના ભાગે ખૂબ જ લોહી વહી ગયા હોવાથી તેનું મૃત્યુ થયું છે. જો કે વિદ્યાર્થી અકસ્માતે મોત થયું છે કે આત્મહત્યા કરી છે, પોલીસે તેની તપાસ હાથ ધરી છે. ઈડીએ પૂર્વ આઈએએસ સંજય ગુપ્તાની 36.12 કરોડની મિલકતને ટાંચમાં લીધી. સંજય ગુપ્તાએ મેગામાં પોતાના માણસોની નિમણૂક કરીને ડમી કંપની ખોલીને કોન્ટ્રાક્ટ આપીને 65.73 કરોડનું કૌભાંડ આચર્યા હોવાનું ઈડીની તપાસમાં બહાર આવ્યું છે. વડોદરામાં વિદ્યાર્થીઓએ ઉબાળો મચાવ્યો. કીર્તિશ્રમ બસ સ્ટેન્ડ પર બસ સમયસર આવતી ન હોવાથી અને ત્યારબાદ બસની ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા, કે જેથી 2 કલાક સુધી બસને રોકીને વિદ્યાર્થીઓ વિરોધ દર્શાવ્યો. એમસીની સહાયક જુનિયર ક્લાર્કની ભરતીમાં મહિલા અનામતને અમલ નહીં થયા હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. હાઈકોર્ટે એમસી અને જીએડીના સચિવને નોટિસ ફટકારી. અરજીમાં માંગ કરતા કહ્યું કે ઠરાવનો અમલ થાય તે માટે ખરાઈ બોલાવીને તમામ 80 મહિલાઓને નોકરી મળે.
राजकोट मनपानी जनरल बोर्डनो मुद्दो गांधीनगर सुधी पहोंच्यो। गांधीनगरना जॉइंट सेक्रेटरीए मनपा कमिश्नर पासे जवाब मांग्यो छे। तो बीजी तरफ म्युनिसिपल कमिश्नर उदित अग्रवाल जवाब आपवाने बदले हाल रजा पर उतरी गया छे। जो कि राजकोटमां गत 18 डिसेम्बरे जनरल बोर्डमां जीपीएमसी एक्टनो भंग थयो हतो अने पोलीसने जनरल बोर्डमां प्रवेश कराविने कोंग्रेसी कोर्पोरेटो पर पोलीसे बळप्रयोग कर्यो हतो। રાજકોટના રેલનગરમાં ગટરના પાણી શહેરમાં ઘૂસ્યા। ભૂગર્ભ ગટર ઉભરાતા ગટરના પાણી રસ્તા પર આવ્યા હતા, જેને લઈને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। લોકો ગંદકીથી લથબથતા રસ્તા પર પસાર થવા માટે મજબૂર બન્યા છે। નવસારી શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। શુક્રવારે વહેલી સવારે 5:30 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો। તો ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 40 કિલોમીટર દૂર નોંધાયું છે। બિન સચિવાલય ગેરરીતિમાં પકડાયેલા આરોપીઓનો કેસ। સંચાલક ફારૂક કુરેશીનો ફોટો વાયરલ થયો। સાંસદ કિરીટ સોલંકી સાથે ફોટો વાયરલ થયો। ભાજપના સદસ્યતા અભિયાન દરમિયાન ભાજપમાં જોડાયો હતો। તો બિન સચિવાલય પેપર લીક કેસના આરોપીઓ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા હોવાનું સામે આવ્યું। આરોપી લખવિંદરસિંહ એનએસયુઆઈ સાથે જોડાયેલો હતો, તો ફરાર આરોપી પ્રવીણદાન ગઢવી એનએસયુઆઈ સાથે સંકળાયેલો છે। બીજી તરફ આરોપી ફારૂક કુરેશી મૂળ કોંગ્રેસી પરંતુ હાલ ભાજપમાં છે। તો પેપર લીક કેસમાં પાટણના પંચાસર ગામમાં તલાટીની મુખ્ય ભૂમિકા। તલાટી પ્રવીણદાન ગઢવીની પેપર લીક કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે સંડોવણી। તલાટી સામે ડીઓએ કાર્યવાહી શરૂ કરી। પ્રવીણદાન ગઢવી 13 ડિસેમ્બરથી ભૂગર્ભમાં છે।